હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આપણે અગાઉ બે વિડીયો જોઈ ચૂક્યા. એક હતો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો અને બીજો હતો સિમ્પલ પાસ્ટ ટેન્સનો. આજે ફરીથી એક એવો નવો ટેન્સ લઈને હું આવ્યો છું તમારી સમક્ષ, જેને તમે એકદમ શાંતિથી નિહાળજો મિત્રો, તો તમને ખૂબ જ સરસ રીતે ખબર પડશે. બરાબર, તો ચાલો આપણે એક નવો ટેન્સ છે જેનું નામ છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ એ પણ આપણા જે ત્રણ મહત્વના ટેન્સ છે ને, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને ત્રીજો છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, એમાંનો એક છે. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે શું? તો ભવિષ્યની આપણે જ્યારે વાત કરતા હોય મિત્રો, ત્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. ભવિષ્યમાં એટલે કે આજે સાંજે અમે પિક્ચર જોવા જવાના છીએ, આવતીકાલે અમે માઉન્ટ આબુ ફરવા જઈશું, બિટ્ટુ આવતીકાલે કદાચ મુંબઈ જશે. આવી બધી જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. બરાબર, તો સૌથી પહેલાં આપણે એની ડેફિનેશન સમજીએ. બરાબર, તો ડેફિનેશન પ્રમાણે એમ થાય છે કે ધીસ ટેન્સ ઇઝ યુઝ ટુ પ્રેડિક્ટ અ ફ્યુચર ઇવેન્ટ. એનો મતલબ એ થયો કે ભવિષ્યની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આનો ઉપયોગ થશે. બરાબર, કે ભવિષ્યમાં થનારી કોઈ પણ ઘટના કે બનાવ માટે આ કાળનો આપણે ઉપયોગ કરીએ છીએ. ભવિષ્યમાં એટલે અત્યારે હું જે બોલી રહ્યો છું તે કહેવાય છે વર્તમાન કાળ. બરાબર, અને હવે જે પણ ક્રિયાઓ થશે આવનારા સમયમાં એ બધું શું ગણાશે? ભવિષ્યમાં. એટલે ભવિષ્યકાળના અંદર ભવિષ્યમાં બનનારા બનાવો અથવા ઘટના વિશે વાત કરવામાં આવે છે. ચલો મિત્રો, હવે આપણે આગળ સમજીએ. તો સિમ્પલ ફ્યુચર ટેન્સના અંદર આગળ શું છે એ જોઈએ. તો સૌથી પહેલાં આવે છે એના વર્ડ્સ. કોઈપણ કાળની ઓળખ માટે એના શબ્દો મહત્ત્વના છે, કારણ કે શબ્દ વગર આપણને ખબર નહીં પડે કે આ કયો કાળ ચાલી રહ્યો છે. તો સૌથી પહેલો શબ્દ છે એના માટે આપણે જોઈએ છીએ ટુમોરો. ટુમોરોનો મતલબ શું થાય છે? આવતી કાલે. એના પછી જે શબ્દ છે એ જોઈએ. એના પછીનો છે ધ નેક્સ્ટ ડે. બરાબર, એના પછી આવશે નેક્સ્ટ વીક. એના પછી આવશે નેક્સ્ટ મંથ. એના પછી આવશે નેક્સ્ટ યર. અહીંયા તમને બધું કોમન લાગશે, નેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ. એટલે કહેવાનો મતલબ હવે પછીનું, આવતું. આવતું કોઈ પણ હોઈ શકે, વીક હોઈ શકે, મંથ હોઈ શકે, યર પણ હોઈ શકે છે. તો એના માટે આપણે નેક્સ્ટ શબ્દનો ઉપયોગ કર્યો છે. બરાબર, એના પછી અહીંયા જુઓ તમે 2021 એન્ડ 2022, મતલબ હવે અત્યારે 2020 ચાલી રહ્યું છે, આવનારું વર્ષ 2021 કે 22 હશે. તો એની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે પણ શાનો ઉપયોગ થશે? જો 2020માં આપણે હોઈએ અને 2021-22ની વાત થતી હોય તો સ્વાભાવિક છે આપણે સમજી જવું જોઈએ કે ભવિષ્યકાળની જ વાત થાય છે. બરાબર, પછી કોઈ તહેવાર હોય, કોઈનો બર્થડે આવતો હોય અને એ આવતા સમયમાં આવી રહ્યો હોય તો એવું કહેવા માટે પણ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ધ નેક્સ્ટ દિવાળી. ઓકે, એના પછી છે નેક્સ્ટ બર્થડે. કોઈનો બર્થડે આવી રહ્યો તો આપણે નેક્સ્ટ બર્થડે એમ કહી શકીએ છીએ. હવે જોઈએ પોઈન્ટ બી નોટેડ. આ ખાસ વસ્તુ જોવાનું છે. પહેલાંના સમયમાં જ્યારે અમે ભણતા હતા એ સમય એવું હતું કે આઈ અને વી સાથે આપણે ફરજિયાતપણે શું લગાવતા હતા? આઈ અને વી સાથે હંમેશા આપણે ત્યાં આગળ ઉપયોગ કરતા હતા સેલનો. શાનો ઉપયોગ કરતા હતા? આઈ અને વી સાથે હંમેશા સેલનો ઉપયોગ જ થતો હતો. પરંતુ હવે સમય બદલાયો છે. બરાબર, અને એ વખતે યુ, ધે, હી, શી સાથે, એના સાથે શાનો ઉપયોગ થતો હતો? વિલનો. પણ મિત્રો, તમે જો આઈ, વી, યુ, ધે, હી, શી કે ઇટ, એ બધા માટે તમે વિલનો ઉપયોગ કરો તો પણ ચાલે, ખોટું પડે નહીં. તો હવે તમને પ્રશ્ન થશે કે સર, તો સેલ શા માટે ઉપયોગ થતો હતો? તો સેલનો ઉપયોગ જે છે એ આપણે આગળ જોઈશું. સેલનો ઉપયોગ પ્રશ્નાર્થ વાક્યોમાં ખાસ થાય. આયવાળું વાક્ય હોય ને જો એને પ્રશ્નાર્થ વાક્યના અંદર ટર્ન ઓફ કરવામાં આવે અને ફરીથી એને હકાર કે નકારમાં જવાબ મેળવવાનો હોય, એટલે કે યસ અને નોમાં, ત્યારે આપણે સેલનો ઉપયોગ ફરજિયાત કરવો પડે છે. ઓકે મિત્રો, સારું, તો હવે આગળ જોઈએ. હવે આવશે એફર્મેટિવ સેન્ટેન્સ. કોઈ પણ કાળના ત્રણ વાક્યો હોય છે, એફર્મેટિવ, નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ. આમાંનું એક છે એફર્મેટિવ. એફર્મેટિવનું તમને પહેલાંથી જ ખબર છે, હકાર વાક્યો. હવે પરીક્ષાની દ્રષ્ટિએ આપણે જે વર્બ ફોર્મની ખાલી જગ્યા પૂછાય છે એમાં એફર્મેટિવ વાક્યો ખૂબ જ મહત્ત્વના છે. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ એફર્મેટિવ વાક્યની રચના. તો એમાં સૌથી પહેલું આવશે સબ્જેક્ટ, પછી આવશે વિલ સેલ, પછી આવશે વર્બ અને પછી આવશે ઓબ્જેક્ટ.
કોઈ પણ કાળની વાક્ય રચનામાં તમને ખબર જ છે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ ત્રણ તો હોય છે. અહીંયા આગળ એક જે નવું ઉમેરાયું છે એ શું છે એ અહીંયા આગળ તમે જોઈ શકો છો, સહાયકારક ક્રિયાપદ. અને શું કહી શકાય? સહાયકારક ક્રિયાપદ, વિલ અને સેલ. તો જે સહાયકારક ક્રિયાપદનો અહીંયા ઉપયોગ કર્યો છે વિલ અને સેલ, અને એના સાથે હંમેશા કયું રૂપ આવશે? અહીંયા રૂપ તમને ખબર જ હશે, મેઇન રૂપ આવશે. બરાબર, ભવિષ્યકાળની ખાસિયત એ છે કે એનું વર્બનું જે ફોર્મ છે એ તમારે પાસ્ટ કે પાસ્ટ પાર્ટિસિપન્ટ યાદ રાખવાની જરૂર નથી, એમાં શું આવશે? મેઇન વર્બ જ આવશે. ઓકે, સારું, આગળ જોઈએ. બરાબર, પહેલું વાક્ય, આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો, હું આવતીકાલે શાળામાં જઈશ. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ગો એ ક્રિયા છે અને એના સાથે વિલનો ઉપયોગ કર્યો છે, એટલે ક્રિયા જે છે જવાની છે એના અંદર વિલનો ઉપયોગ થયો, અને એક શબ્દ આવી ગયો ટુમોરો એટલે આવતીકાલે, એટલે વાક્યનું શું થઈ ગયું? ગુજરાતીમાં એમ કહી શકાય કે હું આવતીકાલે સ્કૂલમાં જઈશ. અહીંયા વાક્ય ભવિષ્યકાળમાં છે. બીજું વાક્ય જોઈએ, સ્નેહલ વિલ વિઝિટ ધ સોમનાથ ટેમ્પલ, સ્નેહલ સોમનાથ મંદિરની મુલાકાત લેશે. બરાબર, તો આવનારા સમયમાં સ્નેહલ સોમનાથ મંદિરની મુલાકાત લેશે એવું આ વાક્ય દ્વારા પ્રતિપાદિત થાય છે. ત્રીજું વાક્ય જોઈએ, દીપક વિલ કોલ મી ટુ નાઇટ, દીપક આજે રાત્રે મને કોલ કરશે. ઓકે, તો એના અંદર પણ તમે જોઈ શકો છો કે ટુ નાઇટ શબ્દનો ઉપયોગ થયો, મતલબ કે ભવિષ્યની જ વાત કરે છે. એના પછી વી સેલ રીચ દિલ્હી નેક્સ્ટ મોર્નિંગ, અમે આવતીકાલ સવારે દિલ્હી પહોંચી જઈશું. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો મિત્રો કે મેં સેલનો ઉપયોગ કર્યો છે. બરાબર, મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે અહીંયા આગળ વિલ પણ વાપરી શકાય છે, પરંતુ સેલ ક્યારે વાપરી શકાય? જો એવો મનમાં પ્રશ્ન થાય તો એક વસ્તુ યાદ રાખજો કે જે ક્રિયા ભવિષ્યમાં તમે ચોક્કસપણે કરવાના હોય ત્યારે હંમેશા એટલું યાદ રાખવાનું કે આઈ અને વી આ બંનેની સાથે શું વાપરી શકાશે? સેલ. જો ભવિષ્યમાં ક્રિયા કરવાના છો અને ક્રિયા ચોક્કસ છે, માની લો કે એમ કહેતા હોય કે હું આજે સાંજે મારા મિત્રના ઘરે જઈશ જ, એવું કહેતા હોય ત્યારે તમે સેલનો ઉપયોગ કરી શકો છો. તમને પ્રશ્ન થાય કે સર વિલ ના વાપરી શકાય? વાપરી શકાય છે, એની જગ્યાએ તમે વિલ પણ વાપરી શકો છો. બરાબર, એટલે અહીંયા સેલ વાપરવું પણ યોગ્ય છે અને વિલ વાપરવું પણ યોગ્ય છે. બરાબર, તો વાક્યની રચના પ્રમાણે આઈ અને વી આવે ત્યારે તમે સેલનો ઉપયોગ પણ કરી શકો છો, વિલ પણ ખોટું નથી. બરાબર, એટલે એ વસ્તુ ધ્યાન રાખજો મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નેગેટિવ સેન્ટેન્સ જોઈશું. નેગેટિવ સેન્ટેન્સ એ જેમ એફર્મેટિવ વાક્યો જોયા ને એનાથી થોડાક ઉલટા છે. બરાબર, આમાં એક શબ્દ વધારાનો ઉમેરાશે, જે આપણે કરતા સાથે વિલ અને સેલ વાપરતા હતા એની સાથે એક નાનકડો શબ્દ ઉમેરાશે. તો આપણે જોઈએ તો એમાં સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ, પછી આવશે વિલ અને સેલ, પછી આવશે નોટ પ્લસ વર્બ અને પ્લસ ઓબ્જેક્ટ. બરાબર, તો આ એની એક ફોર્મેટ છે. તો નેગેટિવ સેન્ટેન્સની અંદર નોટ ફરજિયાત આવશે. હવે એના કેટલાક ઉદાહરણ જોઈએ આપણે. તો પહેલું ઉદાહરણ છે, આઈ વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો. બરાબર, આ એક વાક્ય છે. હવે એનું નેગેટિવ શું બનશે આપણે જોઈએ. બરાબર, તો નેગેટિવ બનશે આઈ વિલ, હવે જો આઈ સાથે વિલ લગાડેલો જ હતો. બરાબર, હવે વિલ અને મેઇન વર્બ એટલે ગો એના વચ્ચે આપણે એક નાનકડો શબ્દ મૂક્યો છે નોટ, તો વાક્ય કેવું બની જશે? નકાર. તો આઈ વિલ નોટ ગો ટુ સ્કૂલ ટુમોરો, હું આવતીકાલે શાળાએ જઈશ નહીં. બીજું એક ઉદાહરણ જોઈએ, દીપક વિલ કોલ યુ ટુ નાઇટ, દીપક આજે રાત્રે તમને કોલ કરશે. બરાબર, હવે એનું નેગેટિવ શું બનશે આપણે જોઈએ, દીપક વિલ નોટ કોલ યુ ટુ નાઇટ, દીપક આજે રાત્રે તમને કોલ કરશે નહીં. તો અહીંયા દીપક સાથે વિલ હતું અને વિલ અને કોલની વચ્ચે આપણે નોટ મૂકવાથી વાક્ય કેવું બની ગયું મિત્રો? નકાર. ત્રીજું એક ઉદાહરણ જોઈ લઈએ, વી શેલ રીચ દિલ્હી નેક્સ્ટ મોર્નિંગ, અમે આવતીકાલે સવારમાં દિલ્હી પહોંચી જઈશું. બરાબર, તો હવે એનું નેગેટિવ શું થશે જોઈએ આપણે, વી શેલ નોટ રીચ દિલ્હી નેક્સ્ટ મોર્નિંગ. અહીંયા વી સાથે સેલનો ઉપયોગ કર્યો છે, કેમ કે દિલ્હી જવાનું સવારે ફિક્સ જ છે, અને વાક્ય જ્યારે ફિક્સ હોય, કોઈ પણ વાત આપણે કહેતા હોય કે આ વસ્તુ હું કરીશ જ એવું કહેવાનું હોય, ત્યારે આપણે આઈ સાથે અને વી સાથે શેલનો ઉપયોગ કરવો જરૂરી છે. જો તમે વિલ વાપરો તો પણ ખોટું નથી, પરંતુ કોઈ ક્રિયા ચોક્કસ જ બનવાની છે તો એના સાથે શેલનો ઉપયોગ કરશો તો થોડું વધારે ઇફેક્ટિવ લાગશે. વી શેલ નોટ રીચ દિલ્હી નેક્સ્ટ મોર્નિંગ. તો આ જે બધા વાક્યો થયા કેવા થયા?
નકાર. હવે એના પછીના આપણે જે વાક્ય છે જોઈએ. સ્નેહલ વિલ વિઝિટ ધ સોમનાથ ટેમ્પલ ઓન નેક્સ્ટ દિવાળી વેકેશન. સ્નેહલ દિવાળી વેકેશનમાં સોમનાથ મંદિરની મુલાકાત લેશે. અહીંયા આગળ સ્નેહલ એ ત્રીજો પુરુષ એક વચન છે, એટલે એના સાથે આપણે વિલનો ઉપયોગ કર્યો છે. હવે એનો આન્સર સમજીએ કે સ્નેહલ વિલ નોટ વિઝિટ ધ સોમનાથ ટેમ્પલ ઓન નેક્સ્ટ દિવાળી વેકેશન. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ અહીંયા આગળ સહાયકારક ક્રિયાપદ હતું એના સાથે મેન વર્બ આવતું હતું અને એ બંનેને વચ્ચે આપણે નોટનો ઉપયોગ કર્યો એટલે વાક્ય કેવું બની ગયું? નકાર. બરાબર. જ્યારે નકાર વાક્ય બનાવીએ છીએ ત્યારે હંમેશા કયા શબ્દનો ઉપયોગ થાય છે? નોટ. તમે જોઈ શકો છો અહીંયા મેં બધી જગ્યાએ નોટનો ઉપયોગ કર્યો છે. તો જ્યારે વાક્યની વચ્ચે નોટ મૂકવાથી મૂકીએ ત્યારે આપણે વાક્યને નકાર બનાવી શકીએ છીએ. ઓકે, હવે આપણે આગળ જોઈએ ઇન્ટરોગેટિવ. ઓકે, તો ઇન્ટરોગેટિવ વાક્ય રચનાની અંદર શું થશે? જેમ એફિર્મેટિવ અને નેગેટિવ વાક્ય રચનામાં શું થતું હતું? એ વાક્ય પોઝિટિવ હતા. નેગેટિવમાં આપણે વિલ અને સેલ પછી નોટનો ઉપયોગ કરતા હતા. ઇન્ટરોગેટિવની વાક્યરચનાની ફોર્મેટ જોઈએ તો એના અંદર સૌથી પહેલાં વિલ સેલ આવશે. જે રીતે એફિર્મેટિવની અંદર સબ્જેક્ટ આગળ હતો એ રીતે આમાં એવું છે કે વિલ સેલ આગળ આવશે અને પછી સબ્જેક્ટ આવશે, પછી મેન વર્બ, ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક્સ તો મૂકવાનું રહેશે. હવે એના કેટલાક ઉદાહરણો દ્વારા આપણે એને સારી રીતે સમજીએ. સૌથી પહેલું એક્ઝામ્પલ છે રાજુ વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો. રાજુ આવતીકાલે સ્કૂલે જશે. હવે આ વાક્યને પ્રશ્નાર્થમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય છે? જુઓ તો વિલ હી ગો ટુ સ્કૂલ ટુમોરો, અહીંયા મેં રાજુની જગ્યાએ શું મૂક્યું છે? હી મૂક્યું છે. તમે નામની જગ્યાએ સર્વનામનો ઉપયોગ કરી શકો છો, નામનું નામ રાખો તો પણ કંઈ વાંધો નથી. ઓકે, બીજું એક એક્ઝામ્પલ જોઈએ. બિટ્ટુ વિલ વિઝિટ ધ સોમનાથ ટેમ્પલ ઓન નેક્સ્ટ દિવાળી વેકેશન. બિટ્ટુ દિવાળી વેકેશનમાં સોમનાથની મુલાકાત લેશે. બરાબર. તો અહીંયા આગળ જે વાક્ય છે એને ઇન્ટ્રોગેટિવમાં કેવી રીતે ફેરવી શકાશે? વિલ જે છે આપણે એને આગળ લાવી દઈશું. વિલ બિટ્ટુ યા સી, હી અને સીનો ઉપયોગ તમે કરો તો વાક્યરચના ખૂબ જ સારી રીતે વિઝિટ ધ સોમનાથ ટેમ્પલ ઓન નેક્સ્ટ દિવાળી વેકેશન. બરાબર. ત્રીજું ઉદાહરણ જોઈએ. દીપક વિલ કોલ યુ ટુ નાઇટ. દીપક આજે રાત્રે તમને કોલ કરશે. હવે આનું પ્રશ્નાર્થ વાક્ય શું બનશે? વિલ દીપક કોલ યુ ટુ નાઇટ. શું દીપક આજે રાત્રે તમને કોલ કરશે? તો આ રીતે જે એફર્મેટિવ છે એનું પ્રશ્નાર્થ વાક્ય જ્યારે બનાવતા હોય ઇન્ટ્રોગેટિવ ત્યારે એનું જે સહાયકારક રૂપ છે હંમેશા આગળ આવશે. એના પછીનું વાક્ય જોઈએ. આઈ સેલ રીચ દિલ્હી નેક્સ્ટ મોર્નિંગ. હું આવતીકાલ સવારે દિલ્હી પહોંચી જઈશ. હવે એનું પ્રશ્નાર્થ શું બનશે? વિલ યુ રીચ દિલ્હી નેક્સ્ટ મોર્નિંગ. તમને અહીંયા પ્રશ્ન થશે કે સર તમે અહીંયા કેમ એવું કર્યું છે? તમે વિલ વી અને આઈ સાથે તમે કહ્યું હતું કે આપણે સેલ વાપરવું, તો અહીંયા આગળ પ્રશ્નાર્થ વાક્યમાં તમે કેમ ચેન્જ કર્યો છે? તો અહીંયા શું છે? સૌથી પહેલાં સેલ છે. ઓકે, હવે મેં શું કર્યું છે તમે જોઈ શકો છો. આઈની સાથે સેલ હતો તો મેં અહીંયા આઈનું શું કરી દીધું છે? યુ. તો એવું કેમ બન્યું? તો એનું કારણ એક છે કે કરતા પોતે ક્યારે પ્રશ્ન કરી શકે કે શું હું આવતીકાલે દિલ્હી પહોંચી જઈશ? ના. એટલે એ પ્રશ્ન સામેવાળી વ્યક્તિનો ગણાય, એટલે આઈની જગ્યાએ શું વાપરવાનું રહેશે? યુ. તો આ રીતે વી હોય તો પણ શું થશે? દે. ઓકે, તો વી વિલ યુ રીચ દિલ્હી નેક્સ્ટ મોર્નિંગ. શું તમે આવતીકાલ સવારે દિલ્હી પહોંચી જશો? આ રીતે પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર હંમેશા એટલું યાદ રાખજો મિત્રો કે વિલ અને સેલ જે છે એ આગળ આવશે, પછી સબ્જેક્ટ, પછી વર્બ અને એના પછી ઓબ્જેક્ટ. અહીંયા આગળ આપણે ત્રણેય પ્રકારના વાક્ય પૂર્ણ થાય છે અને આ રીતે આપણા ત્રણ ટેન્સ પણ પૂરા થાય છે. કયા કયા મિત્રો? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ સિમ્પલ ફ્યુચર ટેન્સ. ઓકે મિત્રો, આ ટેન્સમાં તમને કોઈ વધારે પ્રશ્ન હોય અને સમજણ ન પડતી હોય તો તમે મને કોલ કરીને પૂછી શકો છો. આના વિશે હું તમને ડિટેલમાં પણ જણાવી શકીશ. થેન્ક યુ, તમે મારો વિડીયો નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.